जूनागढ़ना गलियावाड़ गामे एक खेडूते मगफळीनी ओर्गेनिक खेतीमां अनोखो प्रयोग कर्यो छे। आ खेडूतो मगफळीमां दूध, गोळ अने हिंगना द्रावणनो छंटकाव करे छे। आ द्रावणना छंटकावथी छोडनी रोग प्रतिकारक शक्ति वधे छे, आ साथे खर्च घटे छे अने उत्पादन पण वधे छे। ओर्गेनिक खेतीमां गुणवत्तामां पण वधारो मेळवानो आ खेडूते सफळ प्रयोग कर्यो छे। रसिकभाई दोंगा नामना खेडूत छेल्ला 9 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે। ઓર્ગેનિક ખેતી તરફ વળેલા રસિકભાઈ મગફળીમાં રોગ જીવાત ન આવે તેના માટે કોઈ કેમિકલ યુક્ત જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરતા, પરંતુ ગાયનું દૂધ, ગોળ અને હિંગનો પ્રયોગ કરે છે। જણાવી દઈએ કે આ ખેડૂત 250 મિલી દૂધ, 100 મિલી ગોળનું પાણી અને 50 મિલી હિંગના પાણીને ભેળવીને તેનું દ્રાવણ બનાવે છે। એક વીઘા લગભગ 100 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। આ દ્રાવણના ઉપયોગથી ખેતી ખર્ચમાં પણ ઘટાડો થાય છે, સાથે આ દ્રાવણમાં ઉપયોગ થતા દૂધ, ગોળ અને હિંગ કુદરતી પદાર્થ હોવાથી તેનાથી પાકને કોઈ નુકસાન થતું નથી અને ઉત્પાદનમાં પણ 20-25% જેટલો વધારો મળે છે। ત્યારે રસિકભાઈ દોંગાએ પણ અન્ય ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા અને મગફળીના પાકમાં આ પ્રકારના દ્રાવણનો છંટકાવ કરવા માટે અપીલ કરી છે। હું છેલ્લા 9 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું। અત્યારે જે આપણે આ જોયું એ મગફળી 4 તારીખનું વાવેતર છે, 4 જૂન। આની અંદર બીજો છંટકાવ ચાલુ છે અત્યારે, દેશી ગાયનું દૂધ પંપે 250 ml અને 100 ગ્રામ દેશી ગોળનું પાણી અને 50 ml હિંગનું પાણી, આ ત્રણેય વસ્તુ સાથે વાપરવાથી છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે આવી જાય છે અને રોગ જીવાત આવતા નથી અને ખેડૂતોને 75% ખર્ચો બચી જાય છે। આ એક પંપે અંદાજિત ખર્ચો 20-25 રૂપિયા જેવો આવે, વીઘે 4 પંપ આવે એટલે વીઘે 100 રૂપિયા જેવો ખર્ચો આવે, જ્યારે રાસાયણિક દવાઓમાં 300-400 રૂપિયા જેવો વીઘે ખર્ચો આવી જાય। એમાં અત્યારે દવાઓના ભાવ ઊંચા વયા ગયા છે એટલે અંદાજે 100 રૂપિયાની આજુબાજુ એક પંપનો ખર્ચો આવી જાય છે। સારા વરસાદથી ભાવનગરના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી ભાવનગરમાં અત્યાર સુધીમાં 97% વાવેતર થયું છે, જેમાં કપાસ, મગફળી, જુવાર સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ભાવનગરમાં 4.32 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી અત્યાર સુધીમાં 4.16 લાખ હેક્ટર સાથે 97% વાવેતર પૂર્ણ થયું છે। હવે માત્ર 3% વાવેતર બાકી છે, જે આગામી દિવસમાં પૂર્ણ થઈ જશે, ત્યારે વાવેતર બાદ હવે ખેડૂતોને સારું ઉત્પાદન અને સારા ભાવ મળવાની આશા છે। ભાવનગર જિલ્લામાં સરેરાશ 4,32,000 હેક્ટર વાવેતર વિસ્તાર છે। આ પૈકી અત્યારે અંદાજે 4,16,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે। એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો તેલીબિયામાં ખેડૂતોએ સારો એવો રસ દર્શાવ્યો છે। ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે લગભગ 1,17,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયેલું છે, સાથે સાથે રોકડિયા પાક તરીકે કપાસમાં પણ ખેડૂતોનો રસ જળવાઈ રહ્યો છે અને અત્યારે અંદાજિત 2,21,000 હેક્ટરમાં કપાસનું પણ વાવેતર થયું છે। હજુ પણ 3-4 ટકા જેવો વિસ્તાર બાકી છે, એમાં ભવિષ્યમાં કદાચ તલ અને દિવેલાનું વાવેતર થાય એવી શક્યતા છે। આવતા દિવસોમાં સંપૂર્ણ વાવેતર પૂર્ણ થશે ત્યારે પરિસ્થિતિ સ્પષ્ટ થશે। ગઈ સાલની જે નુકસાની થઈ છે કપાસમાં અતિવૃષ્ટિને કારણે, તો એના વળતરમાં વણ અમારે 15 વીઘાનો કપાસ છે, તો એની અંદર ખર્ચો ખૂબ થઈ ગયેલો છે। તો હવે એની મલપા ગયા વર્ષનું વળતર અમને મળી રહે ને વણ ઊંચામાં ઊંચા ભાવ રહે, અત્યારે સાલુ સમયમાં ખેડૂતો પાસે કોઈ માલ નથી કપાસ જેવો, તારે અત્યારે તો કપાસના ભાવ બહુ ઊંચા જણાય છે, પણ એવો જ ભાવ અમારી સિઝનમાં જળવાય રહે તો બહુ સારું, તો ગઈ સાલનું વળતર અમને મળી શકે। ગયા વર્ષે અતિવૃષ્ટિના હિસાબે થોડુંક સડતર લાગી ગયું એટલે માંડવીના ઉતારા ઘટ્યા, જેને થઈ એને સારી થઈ, પણ આમાં હડતર લાગી ગયા જેને જેને એને ન થઈ ગઈ, ઉતારા ઓછા આવ્યા એટલે નુકસાની ગઈ ખેડૂતોને। અને આ વખતે માંડવી છે સારી છે, પણ જો વરસાદ આવી જાય તો ઉત્પાદન સારું આવે એમ છે, અને આવે ઉત્પાદન તો ખેડૂતને સરકાર જો ભાવ આમનામ આપે, કાં તો ભાવ બાંધી આપે, કાં તો ટેકાના ભાવે, કોઈ પણ રીતે સરકાર એનો ભાવ જો જાળવી રાખે તો ખેડૂતને નુકસાનીમાંથી ઊભા થઈ શકે એવું છે, નકર ખેડૂતને નુકસાની મોટા પાયે જાય એવું છે આમાં।